વાળાના કે બધા જ બાળકો એમાં જ્યાં છે લખ્યા હશે એવી મને આશા છે. હવે આપણે ગુજરાતીમાં પાઠ આઠ એટલે ગુજરાતી એટલે કે કલરો કલરો પર્યાવરણ બરાબર એમાં આપણે પાઠ આઠનો પૂરો કર્યો છે. પાઠ આઠનો હતો હું તો મોટો થઈશ. હવે આજે એનું આપણે પુનરાવર્તન કરવાનું છે બાળકો. પુનરાવર્તન એટલે કે જે પાઠ ચાલ્યું છે એમાં શું શું આવતું હતું એનું પુનરાવર્તન કરવાનું છે. એટલે તમારે નોટ અને પેન્સિલ કાઢી બેસવાનું. મિસ બોર્ડ ઉપર જે સવાલના જવાબ કરાવે એ સવાલના જવાબ તમારે તમારી ડબલ લાઇનની નોટમાં ઘરે લખવાના અને પાકા કરવાના. પાછી એકમ કસોટી સાત આવશે ને એટલે આપણે તૈયારી કરવી પડે ને બાળકો. એટલે ચાલો તૈયાર થઈ જાઓ. ચોપડી કાઢી ડબલ લાઇનની નોટ કાઢી પેન્સિલ ચેક રબર લઈ અને તૈયાર થઈ જાઓ બાળકો. મિસ બોર્ડ ઉપર સવાલના જવાબ લખાવે છે એ લખતા જવાના અને સાથે સાથે બોલતા જવાના. તો ચાલો બાળકો આપણે બોર્ડ ઉપર લખીએ. પહેલો સવાલ છે ચપ્પલ સીવે બનાવે તેને શું કહેવાય. સવાલ એ અહીંથી શરૂ કરજો બાળકો તમારી નોંધમાં કે ચપ્પલ સીવે અથવા તો બનાવે બનાવે તેને તેને શું કહેવાય શું કહેવાય. જો બાળકો જવાબની તમારી જગ્યા ન હોય તો નીચે લખાય. મિસ ને બાજુમાં બોર્ડ છે એટલે હું લખીશ ચપ્પલ સીવે અથવા તો બનાવે તેને શું કહેવાય. બાળકો તમને બધા યાદ હશે આપણે આટલો બધો પાઠ સરસ રીતે કર્યો હતો કેટલા બધા ચિત્રો જોયા અંદર તો એને શું કહેવાય મોચી. આપણે કો બાળકો કો શીખ્યા છે ને એટલે આપણને મોચી લખતા આવડવું જોઈએ બાળકો. મો એટલે મને કાનો માતર મો ચી લખવાનો અહીંયા જવાબ મોચી. હવે આપણે આવા બીજો સવાલ સવાલ બે ઘર કોણ ચણે છે ચ અને છે. ચલો જે બાળકો યાદ કરો તો હવે એનો જવાબ આપણે અહીંયા જગ્યા છે એટલે અહીંયા લખી નાખશું. આપણું મકાન કોણ બનાવે છે આજુબાજુ ઘરની બહાર થોડીક નીકળીએ ને આપણે થોડીક વાર ત્યારે જોવાનું કે મકાન થતા હોય અથવા તો બાળકી રોડ ઉપર ગયા હોય તો આજુબાજુ મકાન ચડાતા હોય તો મકાન બનાવતા હોય કોઈ ફ્લેટ બનાવતું હોય તો મકાન કોણ ચણે. કયા કારીગરો છે મકાન ચણવાનું કામ કરે છે બાળકો યાદ કરો જ હોય કોણ કરે કડિયા ભાઈ. આપણે ક ડી યો યને કાનો માત્ર યો. જો બાળકો અહીંયા પણ કાના વાળા આવ્યા ને કાના માત્ર વાળા સવાલો આવ્યા ને એટલે આપણે પાકું કરતું જવાનું અને લખતું જવાનું. હવે છે ત્રીજો સવાલ સવાલ ત્રણ કરવત કરવત કોનું પાછો કાનો માત્ર આવ્યો કોનું ઓઝાર છે ઓ ઝાર છે. જો આપણે બધા જ કારીગરો કામ આવેલા છે એમાં કરવત કોણ વાપરે છે એ કરવત છે કારીગરનું હોય એનું આપણે નામ લખવાનું છે. આડું ઊભું માપે કરવતથી લાકડું કાપે કોણ લાકડું કાપે છે યાદ કરો જોઈ કોણ સુથારભાઈ. તો અહીંયા લખવાનું આપણે સુ હલો
વિમાન કોણ ઉડાડે છે આપણે એનો જવાબ અહીંયા લખવાનો છે એટલે આપણે આ ઉપરનું છે એ આપણે પૂછી નાખશું બાળકો એટલે અહીંયા બાળક લખવાનું બાળક લખવાનું નથી બરાબર હવે યાદ કરો જોઈ કે આકાશમાં વિમાન કોણ ઉડાડે પાયલોટ અહીંયા લખવાનું પાય અને કાનામાં પાયલોટ પાયલોટ બરાબર હવે આપણે એવા છઠ્ઠો સવાલ સવાલ છ વિમાન પડી વિમાન પડી ત્યારે ત્યારે દવા લેવા દવા લેવા કોની પાસે જશો કોની પાસે જશો હવે જ્યારે આપણે બીમાર પડ્યા હોય ત્યારે આપણે દવા લેવા જઈએ ને તાવ આવતો હોય શરદી થઈ ગઈ હોય ઉધરસ થઈ ગઈ હોય તો આપણે દવા લેવા કોની પાસે જઈએ છીએ બધા જ બાળકોને નામ આવડતું હોય હો ભાઈ કોની પાસે જઈએ ડોક્ટર ભાઈ પાસે પછી આપણે કહીએ ને ડોક્ટર શું કે જીભ બતાવો તો આપણે જીભ દેખાડીએ આંખ બતાવો આવું કહે ને ડોક્ટર સાહેબ આપણને આજે કંઈક ગળું ખાધું લાગે છે હો ભાઈ એટલે ઉધરસ શરદી થઈ ગઈ છે આઈસ્ક્રીમ ખાધો છે લાગે છે લાડવા ને પેંડા ખાધા હશે એવું કહે ને ડોક્ટર ભાઈ તો દવા લેવા કોની પાસે જઈએ છીએ આપણે ડોક્ટર પાસે લખવાનું ડોક્ટર હવે આપણે કેટલા નું સવાલ લેવા બાળકો સાતમો સવાલ સાતમા સવાલમાં એકદમ ઈઝી છે હો બાળકો તમને બધાને આવડશે સવાલ સાત માટલા માટલા કોણ બનાવે છે કોણ બનાવે છે તો બધાને આવડે ભાઈ પીવાના પાણીનું માટલું હોય ને આપણા ઘરે માટલા કોણ બનાવે ચાકડો ગોળ ગોળ ફરે લાકડીથી એની ઉપર માટલા બને કુડી બને કોડિયા બને તાવડી બને ઝાડવા માટે છોડવા હોય એના કુંડા બને કોણ બનાવે કુંભારભાઈ તો લખવાનું કુંભાર કુંભાર આજે આપણે ખાલી આ છ સવાલના જવાબ કરવાના છે એકવાર મારી સાથે તમારે બોલી લેવાના બાળકો જવાબ પણ લખી લેજો બરાબર પહેલો સવાલ ચપ્પલ સીવે બનાવે તેને શું કહેવાય જવાબમાં લખશું આપણે મોચી બરાબર બાળકો હવે બીજો સવાલ ઘર કોણ ચણે છે તો જવાબમાં શું લખશું આપણે કડીઓ ત્રીજો સવાલ પર્વત કોનું ઓજાર છે સુથાર ભાઈ લખવાનું ખાલી સુથાર સવાલ ચાર વાળ કોણ કાપે છે વાળંદ સવાલ પાંચ આકાશમાં વિમાન કોણ ઉડાડે છે આકાશમાં વિમાન કોણ ચલાવે તો કે પાયલોટ લખશું આપણે અહીંયા પાયલોટ સવાલ છ બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જશો કોની પાસે જઈએ આપણે બાળકો ડોક્ટર પાસે એટલે અહીંયા લખવાનું ડોક્ટર સવાલ સાત માટલા કોણ બનાવે છે જવાબમાં લખવાનું કુંભાર હવે આપણે આ સાત સવાલ લખેવા બાળકો તમારે હોમવર્કમાં તમારી ડબલ લાઈનની નોટમાં સાથે સાત સવાલના જવાબ લખી નાખવાના અને બાકી કરતું જોવાનું બાળકો ભૂલી ન જતા હો ચલો હોમવર્ક લખી લો એચ ડબલ્યુ લખાય